વડોદરાથી સમાચાર. વડોદરા ખાતે પાણી મુદ્દે મહિલા કાઉન્સિલર લાલધૂમ થયા. વોર્ડ નંબર 13ના ભાજપ કાઉન્સિલર જાગૃતિ કાકાનો રોષ તો રોષે ભરાયેલા કાઉન્સિલરે અધિકારીઓનો ઉધડો લીધો છે. પાણીની લાઇનમાં ભંગાણ થતા નાગરિકો પરેશાન થયા છે, ત્યારે ગેસ વિભાગની કામગીરી દરમિયાન પાણીની જે પાઇપલાઇન છે તે તૂટી ગઈ હતી, તો 20 દિવસથી પાણીની લાઇન તૂટતા નાગરિકો હેરાન પરેશાન થયા છે, તો જેને લઈને કાઉન્સિલરે જાહેરમાં અધિકારીઓનો ઉધડો લીધો છે. તો ગેસ વિભાગની કામગીરી દરમિયાન આજે પાણીની પાઇપલાઇન છે તે તૂટી ગઈ હતી, તો જેને લઈને નાગરિકો હેરાન પરેશાન થયા છે. 20 દિવસથી પાણીની લાઇન તૂટતા નાગરિકો હેરાન પરેશાન થયા છે, ત્યારે કાઉન્સિલરે જાહેરમાં અધિકારીઓનો ઉધડો લીધો છે. તો પાણી મુદ્દે મહિલા કાઉન્સિલર લાલધૂમ થયા. તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર અમિત ઠાકોર અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી અમિત, જણાવશો જે પ્રકારની ઘટના સામે આવી છે, પાણી મુદ્દે મહિલા કાઉન્સિલર લાલઘૂમ થયા છે, શું છે વધુ વિગત? આજે ઘટના છે વડોદરાના વોર્ડ નંબર 13ની સિનેમાપુરા વિસ્તારની, કે જ્યાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું અને તેને કારણે વિસ્તારમાં પાણીનું જે વિતરણ વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ હતી અને પાણી નહીં મળવાને કારણે નાગરિકો જે હેરાન થયા છે તેને કારણે કાઉન્સિલરે અધિકારીઓ પર ગરમ થપ પડી છે. કારણ કે અધિકારીઓ દ્વારા, વહીવટીતંત્ર દ્વારા વારંવાર આ રીતે બેદરકારી દાખવવામાં આવે છે. રોડ બનાવી દીધા બાદ રોડ ખોદીને બાદમાં લાઈનો નાખવામાં આવે છે, પ્રકારની ગંભીર બેદરકારીઓ અગાઉ પણ સામે આવી છે. અહીંયા જે કાઉન્સિલરનો આક્રોશ છે, કાઉન્સિલર જાગૃતિ રાણા, જાગૃતિ કાકાનો, તેમનું કહેવું છે કે જે ગેસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તેમાં પાણીની લાઈન કઈ રીતે તૂટી ગઈ, અધિકારીઓ આટલા બેદરકાર કઈ રીતે હોઈ શકે અને જેને કારણે બે દિવસથી વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નાગરિકો સુધી આવા અમે રજૂઆત કાઉન્સિલરોને કરતા હોય છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરતા હોય છે અને એટલા માટે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ્યારે નાગરિકોનું સાંભળવાનો વારો આવે છે ત્યારે તેનો આક્રોશ અધિકારીઓ પર નીકળે છે અને આ પ્રકારે જાગૃતિ કાકાએ, જે કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તેમને અધિકારીઓનો જાહેરમાં ઉધડો લઈ નાખ્યો અને તેમને જે બેદરકારી છે ગેસ વિભાગના અધિકારીઓની તે અંગે પણ ઘણી ખરીખોટી સંભળાવી દીધી. એટલે એમનો આક્રોશ સ્વાભાવિક છે, કારણ કે ઉનાળામાં પીવાના પાણીના પ્રશ્ને નાગરિકો હેરાન થઈ રહ્યા હોય ત્યારે પ્રકારની ગંભીર બેદરકારી ન ચલાવી લેવાય. જી અમિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.